હવે આગળ વાત કરીએ તો માંગરોળ તાલુકા કોંગ્રેસ દ્વારા મોઘવારી તેમજ વિવિધ મુદ્દાઓને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનભાઈ રામ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોહનભાઈ કિંદરખેડિયાની આગેવાનીમાં આજરોજ માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, રાંધણ ગેસ સહિત જીવન જરૂરી વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો તેમજ ખેડૂતોને પડતી વિવિધ સમસ્યાઓ જેમ કે બિયારણમાં, દવાઓમાં ભાવ વધારો, ખેડૂતોને પોષણક્ષમ ભાવ વગેરે બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર દ્વારા થયેલ ભાવ વધારા સામે માંગરોળ કોંગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં તાલુકા કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. જીતુ પરમાર, ZS TV, માંગરોળ. સમગ્ર ગુજરાતમાં મોંઘવારી જ્યારે ભરડો લઈ ગઈ છે ત્યારે એનું સરકારનું ધ્યાન દોરવા અને એના ઢંઢોળવા માટે આજે કોંગ્રેસ પ્રેરિત બધા આગેવાનો ભેગા થઈ અને આવેદનપત્રો આપવા માટે મામલતદારશ્રીને આવ્યા છે. એમાં અમારા 6 મુદ્દાઓ લીધા છે કે ડીઝલ, પેટ્રોલ, ગેસ અને સાથે સાથે પાક વીમો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોને જે વપરાતી દવાઓ બિયારણથી માંડી અને ઘર વખરીના જે કંઈ સાધનો છે એમાં જે 20 ગણો ભાવ વધારો થયો છે એ ભાવ ઓછો કરે એના માટે થઈને આવેદનપત્ર આપ્યું છે અને અમારી લાગણી છે એ સરકાર સુધી પૂગે એવી